અમારા પાવાગઢ તીર્થમાં તીર્થ ઉપર જવાનો અમારી આસ્થા સ્વરૂપ પ્રતિમાટીઓ જે તમને ભગવાનો જે ત્યાં લગાવેલી અંદર અને કોઈ અનિષ્ટ તત્વોએ એ ઉખેડી નાખી અને ફેંકી દીધેલી હોય છે. હવે એ બહુ વજ્રાઘાત કહેવાય અમારા જૈન સમાજ ઉપર કે આપણી પ્રતિમાને ઇવન હિન્દુ સમાજમાં એ પણ ભગવાનની પ્રતિમાને તમે ઉખાડીને ફેંકી દો એટલે એની આસ્થાનો વિષય બની જાય છે અને ખૂબ જબરદસ્ત લાગણી એમની દુભાયેલી અને સુંદર આયોજન કરી અને એમને પ્રપોઝ પણ કર્યો અને એમાં હર્ષભાઈ સંઘવીએ પણ સારો લાભ લીધો અને મિટિંગ સ્વરૂપે મળી સીએમ સાથે મળે અને મૂર્તિ જે પ્રતિમા જેવો હતી એ તો લગાવી દેવામાં આવી પણ અમારી જે રોહે માગણી બાકી રહી છે કે એ જે જગાએ પ્રતિમાજીઓ હતી ત્યાં અથવા ક્યાંક નજીકમાં બીજે અમને જમીન જૈન સમાજને ફાળવવામાં આવે કાયદેસરની અને ત્યાં અમે બનાવીએ અને એનો વહીવટ પણ અમારા જૈન સમાજ પાસે રહે આવી એક અંદરની લાગણી છે. બીજું કે જે લોકોએ આ તત્વોએ આ કાર્ય કર્યું છે એને પકડીને જળ ભેગા કરવામાં આવે બીજી આ માગણી છે અમારી. આ બંને માગણીઓ સંતોષ થાય અને ત્રીજી સાથે સાથે માગણી અમારી એ કે હાઈવે ઉપર અમારા સાસુ સાસરી મરા સાહેબના ખૂબ એક્સિડન્ટ થાય છે એને કંઈક પ્રોટેક્શન મળે એવું કોઈ કાર્ય ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કરે આવી માગણી અમે રજૂ કરી છે. હજી કેટલી સંખ્યામાં ક્યાંથી રેલી સ્વરૂપે ક્યાં આવ્યા હતા? અમે ડાવર ચોકથી અહીંયા કલેક્ટર ઓફિસ સુધી અને ઓછામાં ઓછી હું માનું છું લગભગ 750-800ની સંખ્યા હશે અને એનાથી કદાચ વધારે હશે અને આજે તો સંખ્યા એટલા માટે કંઈક ઓછી થઈ કે રાતના ન્યૂઝ બધા મળી ગયેલા કે ભાઈ સમાધાન થઈ ગયું છે એટલે સંખ્યા બાકી તો અમારી ગણતરી હતી 2-3 હજાર જેટલી રેલીની આજે રેલી એટલે જબરદસ્ત જૈન સમાજે આ કાર્ય કર્યું એ બધા જૈન સમાજને.